થરાદ તાલુકાના બહુજન સમાજના લોકોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં થયેલા દેવજીભાઈ મહેશ્વરીની નિર્મમ હત્યા બાબતે આરોપીઓને જામીન આપવામાં ન આવે અને આ કેસમાં સતત કાર્યવાહી કરવામાં આવે અને તેમના પરિવારને પોલીસ પ્રોટેક્શન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી. ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં રાપરમાં 25/9/2020 છ વાગ્યાની ધોળા દિવસે ભરી બજારમાં સરેઆમ ગુજરાત પ્રદેશ પ્રભારી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. એક દુઃખદ અને દર્દનાક ઘટના છે, જેને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પૂરા દેશમાં બહુજન સમાજ તેમજ વકીલ મંડળમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ સમગ્ર ઘટનાને અમે સખત રીતે વખોડીએ છીએ. દેવજીભાઈ મહેશ્વરીની પત્ની આરોપીઓના નામ ચોક ફરિયાદના આધારે આરોપીઓ સામે તથા સારી રીતે તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે અને જો તેમ નહીં કરવામાં આવે તો ના છૂટકે અમારે આંદોલન કરવાની ફરજ પડશે. અમારી માંગણીઓ નીચે મુજબ છે. હત્યા માટે કાવતરું રચી અંજામ આપનાર તમામ 9 આરોપી સંપૂર્ણ કેસ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી જામીન આપવામાં આવે નહીં. અત્યારે પૂર્વાયોજિત ષડયંત્ર છે, જેથી તેમાં સંકળાયેલા તમામ લોકો અને સંગઠનોને સહ આરોપી બનાવવામાં આવે. આ સમગ્ર તપાસમાં સીબીઆઈને સોંપવામાં આવે, સતત રીતે તપાસ કરવામાં આવે. મૃત્યુ પામેલા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીનો પ્રથમ ઇલાજ કરવાની ના પાડનાર શુભમ હોસ્પિટલનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અને અત્યારના ષડયંત્રમાં સહાય કરવા પડેલ શુભમ હોસ્પિટલના અધિકારી તેમજ ડોક્ટરોને આરોપી બનાવવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ કેસની સુનાવણી રોજ રોજ સતત કરવામાં આવે અને આ કેસની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે. ત્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી એક પણ આરોપીને જામીન આપવામાં ન આવે. આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે. એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી પરિવારને વાય કેટેગરી સુરક્ષા આપવામાં આવે અને સાક્ષીઓને પોલીસ સુરક્ષા આપવામાં આપે. આ જોગવાઈ મુજબ ફોજદારી કેસ ચલાવવાની ફરિયાદ માંગણી મુજબ કરવામાં આવે. એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તેમજ તેના પરિવારને 50 લાખની સહાય ચૂકવવામાં આવે. ઉપર મુજબની અમારી માંગણીઓની સ્વીકાર ન ને સત્વરે કાર્યવાહી કરવા મગર કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંધારણની જોગવાઈ મુજબ પાલન કરવાની ફરજ પડશે અને ત્યારબાદ સઘળી જવાબદારી સરકારીની જ રહેશે, જેમાં થરાદ, વાવ, લાખાણી અને સુઈગામ તાલુકાના સંગઠનોનો આગાવાનો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ પ્રાંત કલેક્ટર કચેરીએ 12 વકીલોનું જે 12 એસોસિએશન થરાદ અને બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન, ભીમ આર્મી તમામે તમામ સાથે મળી અને કચ્છના રાપરમાં જે હોનાર વકીલ દેવજીભાઈ મહેશ્વરીની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એમને પૂરો ન્યાય મળે, એમના પરિવારને પૂરતો ન્યાય મળે અને સરકાર તાકીદે જે કોઈ આરોપી છે એમને કડકમાં કડક સજા કરે એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે સાથે બીજો પણ એક આવેદનપત્ર છે કે ઉત્તર પ્રદેશમાં મનીષાબેન ઉપર ગેંગરેપ થયો અને અત્યાચાર થયો અને એમની હત્યા કરવામાં આવી છે, એમને પણ પૂરેપૂરો ન્યાય મળે એમ અમે નાયબ કલેક્ટર સાહેબ થરાદ મારફતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી આવેદનપત્ર જાય એના માટે અત્યારે બધા સાથે મળી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આવેદનપત્ર પાઠવ્યું છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, થરાદ.